हेलो बाळको, गुड मॉर्निंग। केम छो बधा? मजामां छो ने? एलपीए स्कूलमां हूँ आपनुं स्वागत करूँ छू। तो आजे आपणे जोईशुं विषय गुजराती धोरण 5 प्रथम सत्र पाठ 3 मेहनतनो रोटलो। तो सौ प्रथम हूँ पूछीश तमने मारुं नाम सूचे, मारू नाम सूचे, मारू नाम सूचे, क्या? तो मारू नाम छे प्रीना बेन, बराबर? बताने याद ऐसे अवे, ओके? चलो, तो पाठ छे 3 मेहनत नो रोटलो, एना लेखक छे पन्नालाल पटेल, अत्यार सुधी मा आपणे पाठ 1, पाठ 2 पाठ 1 पाठ 2 निबंध एक चबूतरानी आत्मकथा त्यारबाद આવશે આપણે રજા ચિઠ્ઠી એ વિડિયો મે તમને મોકલી દીધો છે ત્યારબાદ આપણે કરીશું મહેનતનો રોટલો તો બધાએ ધ્યાનથી શાંતિથી સાંભળવાનો છે અને સમજવાનો છે બરાબર જ્યારે તમે સ્કૂલમાં આવશો ત્યારે હું બધાને પૂછીશ એક એકને ઊભા કરીને પૂછીશ કે મેં જેટલું સમજાવ્યું એમાં ચાલો ગમે હું પૂછીશ તમને આવડવું જોઈએ ગમે એનો હું પ્રશ્ન પૂછીશ તમને આવડવું જોઈએ લેખક કવિના નામ તો પહેલા પૂછીશ એટલે બધાએ કરી લેવાના છે તો આપણા લેખક મહેનતના રોટલો પાઠના લેખક છે પન્નાલાલ પટેલ આ બોધ કથામાં શ્રમ સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે આ મોચી ભગત દ્વારા આપણને શ્રમ સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે તો શું કહે છે આ મોચી ભગત છે એ એકદમ પ્રામાણિક હોય છે શ્રમ કરતા હોય છે અને સ્વાશ્રય બી હોય છે એટલે મોચી ભગતમાંથી જ આપણને બધું શીખવા મળશે કે મોચી ભગતનું શ્રમથી સ્વાશ્રય અને પ્રામાણિકતાથી જ રહે છે તો આ પાઠમાંથી આપણને મોચી ભગત પાસેથી આ બોધ મળે છે કે શ્રમ સ્વાશ્રય અને પ્રામાણિકતાથી જ રહેવું જોઈએ તો ચલો આપણે પાઠ જોઈશું ઓકે ચલો કાશી નગરીમાં એક મોચી રહેતો હતો ક્યાં રહેતો હતો કાશી નગરીમાં એક મોચી રહેતો હતો તે ખૂબ પ્રામાણિક હતો સંતોષી પણ એટલો જ હતો એ ખૂબ પ્રામાણિક હતો પ્રામાણિક એટલે શું થાય મેં તમને કીધું છે ઈમાનદારી સચ્ચાઈ ઈમાનદારી સંતોષી પણ હતો સંતોષી એટલે એકદમ સંતોષ થઈ જવો કોઈ બી વાતથી સંતોષ થઈ જવો આપણી પાસે ચલો છોકરીઓ આપણે છોકરીઓને એક્ઝામ્પલ લઈએ છોકરીઓને કટલેરી વધારે ગમે બરાબર પર્સ છે પછી સેન્ડલ છે નેલ પોલિશ છે એ બધું બહુ ગમે બરાબર તો આપણી પાસે બહુ બધું હોય અને તો બી આપણને સંતોષ ન હોય તો એને શું કહેવાય છે અસંતોષ અને આપણી પાસે થોડુંક હોય તો બી આપણને સંતોષ થઈ જાય તો એને શું કહેવાય સંતોષ કે થોડામાં પણ સંતોષ થઈ જાય એ માણસ સારો કહેવાય બરાબર અને જાજુ હોય અને તો બી સંતોષ થઈ જાય તો પણ સારું જ કહેવાય એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા એકવાર એક સાધુ આવ્યા અને મોચીને મોચી ભગતને પૂછવા લાગ્યા મોચી ભગત મારા પગરખા મારા પગના પગરખાનું શું પડે એટલે એમ પૂછે છે કે મોચી ભગત મારા પગના પગરખા કરાવવા હોય તો એની શું કિંમત થાય તો મોચી કહે છે મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ શું કહે છે મોચીએ કીધું મોચીએ કીધું કે મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ મોચી ભગતને કોણ કહે છે મહારાજ પૂછે છે કે મારે પગના પગરખા લેવા હોય તો શું કિંમત થાય એની તો મોચી કહે છે મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ તો સાધુ કહે છે સાધુ શું કહે છે મહારાજ સીવી દો તો શું લો એમ કહે છે કે મારે જોતા હોય ને તમે સીવી દો તો શું લ્યો તમે શું પૈસા લ્યો તો મોચીએ કહ્યું 1.5 રૂપિયો મોચીએ શું કહ્યું 1.5 રૂપિયો 1 રૂપિયો અને 50 પૈસા એટલે શું થાય 1.5 રૂપિયો સાધુને નવાઈ લાગી સાધુને મહારાજ સાધુ મહારાજ છે ને એને નવાઈ લાગી એટલે અચરજ લાગી
બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 2 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળના મૂળમાં 2 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, 2 તો કહેવાનો પણ લેવાના કેટલા? સાધુને નવાઈ લાગી. શું કામ નવાઈ લાગી? કેમ કે બીજા પાસે પેલા જે હતા મોચી એની પાસે ભાવ પૂછીને આવ્યા હતા, તો એણે 2 રૂપિયા કહીને 50 પૈસા ઓછા કર્યા ને 1.5 રૂપિયો કીધો, પણ આ મોચીએ તો સીધા 1.5 રૂપિયો જ કીધો, એટલે એને સારું લાગ્યું અને નવાઈ લાગી. સાધુએ પૂછ્યું, 1.5 રૂપિયો તો કહેવાનો પણ લેવાના કેટલા? એને પેલી જગ્યાએ એવું કીધું હતું કે 2 રૂપિયા અને 2 રૂપિયા કહીને 1.5 રૂપિયો લીધો હતો, એટલે સાધુને એવું થયું કે આ મોચી પણ 1.5 રૂપિયો કહીને રૂપિયો લેશે, એવું એને લાગતું હતું. એટલે એણે પૂછ્યું કે સાધુ મહિરા મોચી કે કહેવાના 1.5 રૂપિયા, પણ તમારે લેવાનું શું કેટલા? તો મોચીએ કીધું, મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. મોચી છે એ સાધુની સામે જોઈને હસવા લાગ્યો, જે કહેવાના એ જ લેવાના મહારાજ. તો મોચી શું કહે છે? આ મોચી એવા હતા કે જે બોલે એ જ લેવાના, એટલે એવું કહે છે કે જે મેં કીધા એ જ તમારી પાસેથી મારે લેવાના છે મહારાજને, એવું કહે છે. આ મહારાજ છે ચિત્રમાં જોવો, અને આ છે મોચી. તો મહારાજ આપની ઈચ્છા હોય તે બનાવું. તો શું કહે છે મોચી? કે મહારાજ તમારી જેવા તમારે કરવા હોય, સીવા હોય, પગરખા એવા મને કહો, તમારી જે ઈચ્છા હોય તે કહો, હું બનાવી દઉં. તો સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? તો સાધુએ કીધું, હા બનાવી દો, ક્યારે આપશો તમે? તો મોચી બોલ્યા, પરમ દિવસે આ વખતે. તો મોચીએ કીધું, પરમ દિવસે આ વખતે? સાધુએ કીધું, જરૂર હો. સાધુએ કીધું, સાધુ મહારાજે કીધું, જરૂર, હા હા, મારે પરમ દિવસે સાંજે જવું છે. કોને જવું તું? સાધુ મહારાજને. કોને કહેતા હતા સાધુ મહારાજ? મોચીને. કોને જવું તું? સાધુ મહારાજને. મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ના થાય. સાધુ મહારાજ શું કહે છે? મારે પરમ દિવસે જવું છે, એટલે ધીમે ધીમે ના કરતા, ઢીલ ના કરતા, ઉતાવળથી કરજો, એનો મતલબ એવો હતો. મોચી કહે છે, જાઓ કે ન જાઓ? મોચી શું કહે છે? તમે જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. મોચી એવું કહે સાધુ મહારાજ કે તમે એને જવાનું છે ત્યાં, તમે જાઓ કે ન જાઓ, તમને પગરખા આ સમયે, મેં તમને સમય આપ્યો છે, ટાઈમ આપ્યો છે, એ ટાઈમે તમને મળી જશે. પણ સાધુએ મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. પણ સાધુ મહારાજને મોચીના વાયદામાં જરા વિશ્વાસ ન હતો. બીજે દિવસે વળી એણે મોચીને ત્યાં આટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ? કોણે આટો માર્યો? સાધુ મહારાજે મોચી પાસે પગરખામ નાખ્યા હતા ને બનાવવા માટે. મોચી પાસે પગરખા બનાવવા માટે નાખ્યા હતા, એટલે એણે બીજે દિવસે પાછો આટો માર્યો, કેમ કે એને વિશ્વાસ નહોતો કે મારે જોઈએ છે ત્યારે મને મોચી આપી દેશે, એટલે એણે બીજે દિવસે તરત જ આટો માર્યો અને મોચીને પૂછ્યું, મોચી ભગત કેટલું આવ્યું આપણું કામ? મેં પગરખા બનાવવા માટે નાખ્યા છે, તો આપણું કામ કેટલા સુધી પહોંચ્યું? એમ મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. મોચીએ શું કીધું? મહારાજ બેફિકર રહો, હું વાયદો તમને જે મેં સમય આપ્યો છે એ હું નહીં ચૂકું. છતાંય સાધુને શાંતિ ન મળી, તો બી સાધુને શાંતિ ન થઈ. ત્રીજે દિવસે સવારમાં વળી સાધુએ વિચાર આવ્યો. ત્રીજે દિવસે પાછો સાધુને મહારાજને વિચાર આવ્યો કે લાવને જરા મોચીને ત્યાં આટો મારી આવું. સાધુ શું કહે છે? લાવ એ કે જરા હું પાછો મોચી પાસે આટો મારી આવું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. શું કહે છે? પણ આ વખતે મોચીએ તો સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, શું કામ એવું કીધું? કેમ કે સાધુ મહારાજ રોજે રોજ આવીને આ ઊભા રહેતા, એને વિશ્વાસ નહોતો, એટલે મોચીએ કીધું કે સાધુ મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, એટલે શું કહેવાય? કે સાધુ મોચી કહે છે કે સાધુ મહારાજ તમને માણસને ઓળખતા નથી આવડતું. ક્યાં પહોંચ્યા હતા આપણે? ત્રીજે દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આટો માર્યો. પણ આ વખતે મોચીએ સાધુની કિંમત કરી.
તેણે કહ્યું, મહારાજ તમને માણસ પારખતા આવડતો નથી, આખી દુનિયા જૂઠું બોલે છે, એમ જ તમે માનો છો ને? પેલી વખત સાધુ મહારાજને એવું થયું હતું કે પગરખાજિયા બનાવવા માટે ગયા હતા, એમણે એણે કેટલા કીધા હતા? 2 રૂપિયા કીધા હતા અને 1.5 રૂપિયો પછી કીધું, એટલે સાધુ મહારાજને અવિશ્વાસ થઈ ગયો હતો, એટલે એવું થયું કે આ મોચી પણ એવો જ હશે. એટલે મોચી એવું કહે છે કે તમને માણસ પારખતા આવડતું નથી, એમ જ તમે એને એવું લાગ્યું હતું કે પેલા એ 2 રૂપિયા કહીને 1.5 રૂપિયો કીધો, એને ખોટું લાગ્યું. એટલે સાધુ મહારાજને એવું જ હતું કે એને બધાય માણસો ખોટા લાગતા હતા, એવું મોચીને લાગ્યું. તો મોચીએ તરત કીધું કે તમને દુનિયામાં બધા જૂઠું બોલે એવું લાગે છે, તમે માનો છો? નાહક શું કામ ધક્કા ખાવો છો, નકામાં શું ધક્કા ખાવો છો? સાંજે આવજો, જાઓ. કોણ બોલે છે? મોચી બોલે છે, નકામાં ધક્કા શું ખાવ છો? સાંજે આવજો, જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. જ્યારે એને બ્રહ્મ દિવસનો વાયદો આપ્યો હતો તો સાધુ મહારાજ સમય પ્રમાણે આવ્યા. સાધુ મહારાજ જે સમયે મોચી કીધું હતું એ સમયે આવ્યા, એટલે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈને સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. આ જોઈને સાધુ મહારાજ એ મોચી ઉપર બહુ ખુશ થઈ ગયા, એકદમ રાજી થઈ ગયા. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. એણે જે સાધુએ મોચીએ જે સમય આપ્યો હતો એ સમય પ્રમાણે જ્યારે સાધુ મહારાજ આવ્યા ત્યારે બિલકુલ પગરખા એના તૈયાર જ હતા. આ જોઈને સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા કે મોચી સાચું ક્લોથ છે. સાધુ મહારાજને શું લાગ્યું કે મોચી ખરેખર સાચો માણસ છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. એને જે અવિશ્વાસ હતો ને એ એનો ખોટો પડ્યો અને એણે કીધું કે મોચી છે એ ખરેખર ભગત માણસ છે, કદી ખોટું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા, તે પૈસા લઈને ઊભો થયો. સાધુએ એને કેટલા આપ્યા? 2 રૂપિયા. અને મોચીએ સાધુને કેટલા કીધા હતા? 1.5 રૂપિયો. બરાબર. તો મોચી પાસે છૂટા પૈસા ના હતા એટલે મોચીએ એ પૈસા લઈને તરત ઊભા થઈ ગયા. આપણે પાના નંબર 8 અને 9 ઉપર સમજ્યા, ત્યારબાદ આપણે પાના નંબર 10 ઉપર હવે સમજીશું. તેણે સાધુને કહ્યું, જરા ઊભા રહો મહારાજ. તેણે સાધુને શું કીધું? જરા ઊભા રહ્યો મહારાજ, હું સામેથી દુકાનેથી પરચુરણ લઈ આવું. શું કામ પરચુરણ લેવા માટે ગયા? કારણ કે એણે સાધુ મહારાજે મોચીને 2 રૂપિયા આપ્યા હતા, એટલે એણે તો 1.5 રૂપિયો જ લેવાનો હતો ને, એટલે 50 પૈસા એને પાછા આપવા માટે એની પાસે છૂટતા નહોતા, એટલે સામેની દુકાને એ પરચુરણ લેવા માટે ગયા. બરાબર. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. સાધુએ શું કીધું? રહેવા દો મોચી ભગત, 50 પૈસા વધે છે, એનું તમે મારા તરફથી તમાકુ પી લીજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. મોચી ભગતે શું કીધું? હું તમાકુ નથી પીતો મહારાજ, તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. તો શું કીધું? તમાકુ કંઈ પીતા ન હતા મોચી ભગત. તો સાધુ મહારાજે શું કીધું? તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લઈ આવજો. કેટલા રૂપિયાની દોરી લેવાનું કીધું? 50 પૈસાની. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. આપણે પાઠની શરૂઆતમાં જ જોઈ ગયા ને કે શ્રમ, સ્વાશ્રય અને પ્રમાણિકતાનો મહિમા જે આ પાઠમાં લેવામાં આવ્યો છે એ સાધુ મહારાજમાં છે અને મોચી ભગતમાં પણ આપણને દેખાય છે. એટલે મોચી ભગત શું કહે છે કે હરામનો પૈસો મને ન ખપે, હરામનો પૈસો મને ન પચે. મોચી સામેથી દુકાને પરચુરણ લેવા ગયો. મોચી છે એ સામેની દુકાને પરચુરણ લેવા માટે ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ ખુશ જ થઈ ગયા. સાધુએ મોચીમાં શું જોયું એવો પ્રશ્ન પણ આવી શકે. સાધુએ મોચીમાં પ્રમાણિકતાની ભાવના જોઈ અને ખૂબ ખુશ થઈ ગયા. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. કોણે પારસમણી કાઢ્યો? સાધુ મહારાજે.
તેમણે હળવેકથી રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. સાધુ મહારાજે હળવેક દઈને એની જોડી હતી એમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓઝારને પારસમણી ઘસી દીધો. કોઈ જોતું ન હતું એ રીતે સાધુના ઓજાર હતા ને એને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા, બધાએ ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષામાં. તો ત્યારબાદ હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા માટે ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈને એના ઉપર ખૂબ ખુશ થઈ ગયા. તેમણે હળેક રહીને જોલીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓઝારને પારસમણી ઘસી દીધો. શું કીધું? કોઈ જોવે નહીં એ પ્રમાણે એણે પારસમણી ઘસી દીધો અને એના બધા ઓઝારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું. પછી તે સાધુ મહારાજ છે મોચી પાસે ગયા અને પછી તેણે મોચી ભગતને કહ્યું. મોચી પાસે ગયા અને તે પાસેથી પૈસા લેતી વખતે તેણે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. શું કહે છે ભગત? કે મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. એમાં પણ મોચીની ભાવના આપણને સારી જ દેખાય છે. જો મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, મોચી છે એણે ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે. એ દુકાન તરફ ચાલતો થયો. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપ્યો હતો, આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે. એ દુકાન તરફ ચાલતો થયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહીને સાધુએ પગ ઉપાડ્યો. પગ ઉપાડવો એટલે ચાલતું થવું. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધાના બધા સોનાના. ઓજાર એના કેવા થઈ ગયા હતા? સોનાના. એ સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. શું કીધું? આ કામ બધું સાધુનું જ છે. ઓજાર એટલે એના જે પગરખા બનાવવાના જે ઓજાર હતા ને, સાધનો, એને ઓજાર કહીએ. સાધનો એના સોનાના થઈ ગયા. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના થઈ ગયા. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ વળી ઉઠ્યો. તે નિસાસો નાખી બળબડ્યો. શું થયું? દુકાને પહોંચીને એણે જોયું તો બધા ઓજારા સોનાના થઈ ગયા અને એ સમજી ગયા કે આ પેલા સાધુનું જ કામ છે. મોચીનો જીવ વળી ગયો. એને સારું ન લાગ્યું. એણે નિસાસો નાખી બળબડ્યો. શું કહે છે? અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોને કેમ રીતે કામ કરીશ? શું કહે છે? એને બોલવાનું એવી રીતે, હા હું બોલું છું એમ જ, કે અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારે કેમ કરીશ, કામ કેમ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. શું કર્યું એણે? એના જે સાધનો હતા એણે એને ખૂણામાં મૂકી દીધા અને બીજા ઊંચે મૂકેલા સાધનો હતા ઘસાઈ ગયેલા એણે એ ઓજારો ઉતારી અને પાછો વળી કામે લાગી ગયો. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી ને. હા, એ સાચું જ વિચારે છે. સાધુએ જે એના ઓજારોમાં પારસમણી ઘસી હતી તો એને તો એને સુખી કરવાનો જ વિચાર હતો ને. એનાથી તો કાંઈ એનું ખરાબ તો થવાનું નથી, બરાબર? તો
તો એવું કે જ કે મોચી કે ગમે તેમ તો સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી ને. બિચારા એ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજારો વસાવી શક્યો. બિચારા એ માંડ માંડ મજૂરી કરી ત્યારે નવા ઓજારો વસાવી શક્યો. એટલે નવા ઓજારોમાં પારસમણી ઘસી હતી અને એણે ઉપર મૂકી દીધા જૂના ઓજારો ઉતાર્યા. એટલે આ વાક્યમાં એમ કહે છે, એકવાર તે ભજન ગણગણતો નીચે નજરે સીધતો હતો. એકવાર તે ભજન ગણગણતો નીચે નજરે સીવતો હતો ત્યાં એના કાને કોઈનો અવાજ પડ્યો, કેમ છો? તો ચલો, એકવાર તે ભજન ગણગણાવતો નીચે નજરે સીવતો હતો ત્યાં એના કાને કોઈનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? એકવાર તે ભજન ગણગણાવતો નીચે નજરે સીવતો હતો ત્યાં એના કાને કોઈનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? કેમ છો મોચી ભગત? મોચીએ જોયું તો એ પહેલાં જ સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર ઉગાડી ગયા હતા, સોરી ઓજાર બગાડી ગયા હતા, એ જ ને તમે? સાધુ મહારાજ, મોચી શું કહે છે કે પહેલાં એના નવા ઓજાર હતા, એણે પારસમણી ઘસીને સોનાના કરી દીધા હતા મોચીના. તો મોચીએ કીધું કે તમે એ જ મહારાજ છો ને? તો સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. એને એવું હતું કે મેં એના ઓજારો એના સાધનોને સોનાના કરી દીધા પારસમણી ઘસીને, તો એ તો મારા પગે પડી જશે અને મને મારો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. શું કામ ઠપકો આપતો હતો? કેમ કે એને ગમતું ન હતું. અહીંયા આપણે જોયું ને કે નિશાસો નાખી બડબડ્યો. કોણ? મોચી. એ સમજી ગયો કે આ કામ મોચી ભગતનું, સાધુ મહારાજનું હોય. મોચીનો જીવ બળી ગયો, તે નિશાસો નાખી બડબડ્યો. આપણે જોયું હતું ને અહીંયા, બરાબર? સાધુએ વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. એટલે મોચી સાધુ મહારાજ એવું કહે છે કે આ સોનાને પિત્તળ સમજી બેઠા લાગે છે. તેમણે કહ્યું, મોચી ભગત, ઓજાર બગડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે? નાખી તો નથી દીધા ને? શું કહે છે નાખી તો નથી દીધા ને? મને ખબર છે મારા સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં તમે પાછા જ લઈ જાઓ. શું કહે છે? વાહ સરસ, જો કેટલું સરસ અહીંયા આપેલું છે. મને ખબર છે મહારાજ, એ સોનાના છે. મોચીને ખબર હતી એ સોનાના છે, પણ એણે મહેનત કરીને થોડા કમાણા હતા. મેં મારા, એટલે એવું કહેશ કે બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. એટલે એવું કહેશ કે મેં મારા બાવડાના બળથી તો મેં કંઈ કમાણો નથી, મેં કંઈ મેળવ્યું નથી. આવું મફતનું મારે સોનું ન જ જોતું, મેં તો એ ખૂણામાં પડ્યા, પાછા લઈ જાઓ, એમ કહે છે. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમને કશી ગમ નથી, સોનું વેચીને પૈસા બનાવીને મજા કરો, આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. શું કહે છે? સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું કે મોચી ભગત, તમને કશી ખબર જ નથી પડતી, સોનું વેચીને પૈસા બનાવી લો, કાચી દુકાન છે ને પાકી બનાવો, અને પગરખા સીવા માટે માણસો રાખો અને ખાવો પીવો ને મજા કરો. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે, એને શું કરવાનું? મહારાજ, વાહ જો કેટલું સરસ અહીંયા વાક્ય આપેલું છે. પાઠમાં જ એવું આપણને શીખવા મળે છે કે પ્રમાણિકતા, સ્વાશ્રય અને શ્રમ, એ જ સાચું છે, બરાબર? શ્રમથી અને પ્રમાણિકતાથી કમાયેલું રોટલો હંમેશા આપણને પચી જાય છે. અને કોઈથી કોઈ પાસેથી ખોટું લઈ અને ખોટું કરેલું રોટલો આપણને ક્યારેય બી પચતો નથી. એટલે હંમેશા શ્રમ, સ્વાશ્રય અને પ્રમાણિકતાથી રહેવું જોઈએ. નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી રહ્યા. શું કહે છે?
મોચીને સાધુ મહારાજને એવું લાગ્યું કે કોઈને સોનાની વસ્તુ આપી હોય તો એ આવું બોલે, પણ મોચી ભગત તો સારા કહેવાય એટલે એને નવાઈ લાગી કે વાહ આ માણસ તો સારો છે. મોચીએ કહ્યું, સાધુ મહારાજ ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા માટે આપ્યા છે. સાચું જ છે ને, ભગવાને કંઈ હાથ પગ ને બધું આપણને આપેલું છે એ કામ કરવા માટે આપ્યું છે, કંઈ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યું. એટલે તો આપણને ભગવાને હાથ પગ દીધા છે, બરાબર ને, અને પેટ આપ્યું છે. હાથ પગથી કામ કરીશું તો પેટમાં કંઈક નાખીશું, અને આપણા જ પેટમાં આપણે નાખવાનું હોય તો પ્રમાણિકતાથી શ્રમથી નાખીએ તો એ આપણા પેટમાં પચી જાય. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. શું કીધું? આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. શું કે છે મોચી ભગત? સાચી વાત છે. શું કે છે મહારાજ? કે ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવે મોચી મહારાજ એવું કહે છે મોચી ભગતને કે હું પણ તમારી જેમ કમાઈને જ ખાઈશ અને મારો જીવનનો સાચો આનંદ લઈશ. બરાબર છે, શ્રમ અને પરિશ્રમ અને પ્રમાણિકતાથી કમાયેલું ખાઈએ તો જ જીવનનો સાચો આનંદ છે, બાકી તો બધું ખોટું છે. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. સાધુ મહારાજ છે આ બધું સાંભળીને ખૂબ ઊંડા વિચારમાં પડી ગયા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? કોણે પૂછ્યું? પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા સાધુ મહારાજ? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. સાધુ મહારાજે શું કીધું? કે હું મૂંગો નથી થઈ ગયો, પણ હું વિચાર કરું છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે. મોચીને એવું લાગ્યું કે શું વિચારમાં પડી ગયા, હું કંઈ તમારી મેં વાતચીત કરી એમાં કંઈ મારું ખોટું છે? તમારી વાત નથી મારી વાત છે. શું કહે છે સાધુ મહારાજ? તમારી વાત નથી મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું, જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી પણ કર્યો નથી. હા તો સાધુ મહારાજ શું કહે છે? કે મારી પાસે નાનું મોટું તપ કર્યું છે અને મારી પાસે જેમ સોનું બનાવવાનું સાધન છે એનો ઉપયોગ મેં મારી માટે કદી નથી કર્યો. મેં હંમેશા ભિક્ષા માંગીને જ પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો. બરાબર છે, સાધુ આવા હતા, એણે સોનું આપ્યું, પોતાનું સોનાનું સાધન પોતા માટે નહીં પણ બીજા માટે ઉપયોગ કર્યું, તો પણ એનો ગર્વ હતો એ પણ એણે મોચીએ સાધુનો ગર્વ ગાળી નાખ્યો. આથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને જોતો રહીશ. શું કહે છે? ત્યાંથી મહારાજ હોય, સાધુ મહારાજ એ હંમેશા આપણા ગુરુ જ હોય છે, એટલે સાધુનું કદી અપમાન કરવાનું નહીં. તો સાધુ મહારાજે શું કીધું મોચીને? કે તમે મારા ગુરુ, બરાબર, કેમકે એનામાં સાધુ મહારાજ કરતાં વધારે સારી ભાવના હતી. ભાવના તો બધામાં બેયમાં સારી હતી, બેય પ્રમાણિક જ હતા. બરાબર, સાધુ મહારાજે પ્રમાણિક હતા, શ્રમથી કમાવું એ એનામાં હતું, અને આ ભિક્ષાનો જે કર્મ મારામાં હતો તે પણ તે ગાળી નાખ્યો. આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વનો જોતો રહીશ. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. મોચી છે એ કામ કરતા ભૂલી ગયો. હું કામ? કેમકે સાધુ મહારાજે કીધું કે આજથી તમે મારા ગુરુ અને હું તમારી આ દાખલો તમારો યાદ કરતો રહીશ અને ગર્વને ધોતો રહીશ. કામે વળતા બડબડ્યો આપ ખરા સાધુ. શું કીધું? કામે પાછો વળગી ગયો અને બડબડ બડબડ કરવા લાગ્યો કે આપ તો ખરા સાધુ છો. તો આ પાઠમાંથી આપણને શું શીખ મળે છે? ચલો બધા વિચારશે, બધા બોલશે, અને બધા પાઠની છેલ્લે શીખ એમ કરીને લખવાનું છે. બરાબર, ભૂલતા નહીં. નોટ પેન હોય બાજુમાં તો લખી લ્યો કે પાઠ પૂરો થાય
અને સ્વાધ્યાય આપણે જ્યારે શરૂ કરીએ ત્યારે સૌથી પહેલાં પાઠનું નામ, લેખકનું નામ, કયો પ્રકાર છે એ લખવાનો છે ફરજિયાત. મેં તમને કીધું છે પ્રકાર અને લેખકના કવિનું નામ હંમેશા લખવાનું છે. તો આ છે બોધપાઠ, બોધકથા. પ્રકાર એનો બોધકથા છે, એના લેખક છે પન્નાલાલ પટેલ, બરાબર. અને પછી મહેનતનો રોટલો, પાઠમાંથી મળતી આપને શીખ, એ લખવાનું છે. પછી આપણે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ અને ભાષા સજ્જતા, બરાબર, એમ લખવાનું છે. તો આ પાઠમાંથી આપણને શું શીખ મળે છે? ચલો, કે શ્રમ, સ્વાશ્રય, પ્રમાણિકતાનો પ્રમાણિક હંમેશા રહેવું જોઈએ. મોચી ભગત અને સાધુ મહારાજની જેમ હંમેશા મહેનતનો રોટલો ખાવો જોઈએ, બરાબર. એ પાઠ, આ પાઠમાંથી આપણને આ બોધ મળે છે. તો ચલો અહીંયા સુધી, આજ સુધી આપણે સમજીશું. આવતા નેક્સ્ટ પીરિયડમાં હું તમને શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ અને ભાષા સજ્જતા અને સ્વાધ્યાય પરિચય કરાવીશ. તો આજ સુધી આપણે અહીંયા સમજીશું. ચલો બધાએ પાઠ વાંચન કરી જવાનો છે, વ્યવસ્થિત રીતે વાંચન કરવાનું છે, બરાબર. ચલો, અને ગુજરાતીની પાકી બુક નોટબુકમાં મેં કીધું એ રીતે તમારે લખવાનું છે. તો ચલો અહીં સુધીનો આજે આપણે સમજ્યા. સૌને મારા જય શ્રી કૃષ્ણ.